તો એક ફરિયાદને લઈને વિવાદ તેજ થયો છે, જેમાં વૈષ્ણવાચાર્યએ એક ફરિયાદ કરી અને તેના કારણે હવે આ મુદ્દાએ તૂલ પકડ્યું છે. સમગ્ર વિગત જણાવી દઈએ. વૈષ્ણવાચાર્ય વરજ કુમારના પિતા ત્રુમિલ કુમાર સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જી હા, મથુરામાં રહેતા શ્રી રામ વરુણ નામના વ્યક્તિએ તેમની સામે ખંડણી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે મુંબઈના રાजेश મરાઠી સહિત અન્ય બે સાગરીતો સામે પણ મથુરાના ગોવર્ધન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. શ્રી રામ વરુણે આક્ષેપ કર્યા છે કે તેમની પાસેથી ₹10 કરોડની ખંડણી માંગવામાં આવી અને મથુરાના રસ્તા પર જાહેરમાં હુમલો પણ કરાયો. ત્યારે તમામ આક્ષેપોને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી શ્રી રામ વરુણ મથુરાના इंदिरा બેટીજી वल्लभ सेवा ट्रस्ट नी मिलकतनी रखेवाड़ी करे छे। मिलकत ट्रस्टी समाबेन शाहे श्री राम वरुण ने रखेवाड़ी नी जवाबदारी सौंपी छे। त्यारे फरियादी पासेथी खंडणी मांगीने धमकी मळती होवानी पण फरियाद कराई छे। फरियादीनो आक्षेप छे के ध्रुमिल कुमारे मिलकतना ट्रस्टी समाबेन पासेथी ₹10 करोड़ लईने आपवानुं कह्युं छे अने रूपिया नहीं आपे तो मारी नाखवानी धमकी आपी छे, जेने लईने पोलीसे तपास हाथ धरी छे। विजय थशे आजे अमे आईजी ने बधाने पण मळ्या, बधाए आश्वासन आप्युं के आनी ऊंडी तपास निष्पक्ष तपास थशे अने थोड़ाक दिवस में दूधनो दूध ने पाणी पाणी थई जता आ आखी बात एफआईआर खोटी फेंक छे ए पण सिद्ध थई जशे। उल्टानी ए लोकोए जे गैरकानूनी कामो कर्या छे एना माटे पण एक्शन लेवामां आवशे।